જીવનમાં કરવા જેવા બે કામ, જીવન જીવો તો એવું જીવો કે મહેફિલમાં આપણી ખોટ વર્તાય, ક્યાંક હોઈએ ને આપણી ઉપસ્થિતિ સમજાય તો બરાબર, પણ તમે ન હો ત્યારે ડબલ યાદ આવો ને તો સમજવો તમે જીવી ગયા. મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે, જીવનમાં બે ચાર કામ સારા થાય તો ઘણું છે. જીવન એવું જીવું કે લોકો તમને યાદ કરે, અને મૃત્યુ એવું મંગલમય હોય કે ઉત્સવ બની જાય. એને આહુતિઓ દેવા નાનામાં નાના બાળકથી માંડી અને વડીલથી માંડી દરેક ઉપસ્થિત હોય. ભાગવત કથા તમને મૃત્યુ શીખવાડે છે, રામ કથા તમને જીવન શીખવાડે છે. અમારે જીવરાજ બાપા એવું કહેતા કે રામાયણ અને ગીતા એ વ્યક્તિના વ્યક્તિત્વની બે આંખો છે. ભાગવત અને ગીતા, અથવા તો ભાગવત અને રામાયણ, અથવા ભગવદ્ ગીતા અને મહાભારત, આ બધી દ્રષ્ટિ છે, શાસ્ત્ર દ્રષ્ટિ છે. અને મને વિશેષ આનંદ એટલા માટે થાય છે બાપુજી, શિવા બાપા બેઠા છે અને આ ક્ષણે ગીજુ બાપાને પણ હું યાદીમાં લઉં. હું એ કુળમાં કથા કરું છું જે કુળના એક કુળદીપકે આખા વિશ્વમાં કૃષ્ણ નામ ફેલાવ્યું છે. આખા એ જગતને કૃષ્ણ નામનું ઘેલું લગાડનાર પૂજ્ય ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી પણ ઓજા પરિવારથી છે. તમે વારે ઘડીએ કહો ને તમે ઓજાનું શું કામ ખેંચો, એનું કારણ આ ફુવા વારે ઘડીએ મને તમે ઓજાનું બોલો. નાથ, સંપત્તિ તો આજ છે કાલે નથી, સંપત્તિ શાશ્વત નથી મારા પ્રભુ, સંસ્કાર શાશ્વત છે. સંસ્કાર હશે તો સંપત્તિ તો શું છે, આવતું જાય જતું જાય આવતું જાય, એ કઈ બહુ કોઈની થઈ નથી સંપત્તિ. હા, પણ સંસ્કાર ઉપર આપણો ઇજારો ખરો. સન્મતિ હશે તો સંપત્તિ તો આવતી જતી રહે, એમાં કઈ બહુ પેલું નથી, ગઈ છે આવશે ને આવી છે જશે, આ નિયમ છે. હા, એને પરમેનન્ટ સાચવી રાખવું છે તો ધર્મના કાર્યમાં એને લગાડો. તમારી કમાણીનો 10% દસમો ભાગ, તમને જે આવક થાય વર્ષમાં એનો દસમો ભાગ તમે ધર્માદે વાપરો, એ 10 ના 1000 ગણા કરીને આપે કાળીયો ઠાકરને. કમિટેડ છે.